ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપ કેવી રીતે બનાવવું ઘરે એની રેસિપી કહીશ. આ સૂપ બનાવવામાં બહુ સિમ્પલ છે અને એકદમ રેસ્ટોરન્ટ જેવું બહુ જ ટેસ્ટી બનશે. તો શિયાળામાં આ ગરમા ગરમ સૂપ બહુ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. વેજીટેબલ મંચાવ સૂપ બનાવવા માટે એક પેનમાં આપણે 1.5 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું. તેલને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે, તો એકદમ હાઈ ફ્લેમ પર આપણે આ સૂપ બનાવશું. તો તેલ જેવું ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન મોટું મોટું પીસેલું લસણ અને 1 ટીસ્પૂન મોટું મોટું પીસેલું આદું એડ કરી દેશું. તમારે વધારે એડ કરવું હોય તો વધારે બી એડ કરી શકો છો. 2 ટેબલ સ્પૂન લીલી ડુંગળીનો ઉપરનો ભાગ એકદમ ઝીણો કાપીને મેં એડ કરી દીધો છે અને હાઈ ફ્લેમ પર જ આપણે 1.5 મિનિટ માટે સોટે કરી લેશું. આ વેજીટેબલ સૂપમાં બધા જ વેજીટેબલ એકદમ ઝીણા કાપવાના છે. 1 લીલું મરચું વચ્ચેથી કાપીને મેં એડ કરી દીધું અને હવે આપણે એમાં 1.5 મિનિટ થઈ જાય એટલે બધા વેજીટેબલ એડ કરશું. તો 2 ટેબલ સ્પૂન એકદમ ઝીણું કાપેલું કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન એકદમ ઝીણી કાપેલી ફણસી અને 2 ટેબલ સ્પૂન ખમણેલું ગાજર. તો એને મિક્સ કરી દેશું. 1 ટેબલ સ્પૂન ગાજર ખમણેલું એડ કરી દઈશ, મિક્સ કરી દેશું. તમારે એમાં સૂકી ડુંગળી યુઝ કરવી હોય તો તમે સૂકી ડુંગળી બી પહેલેથી જ એડ કરી દેવાની. અને હવે હું એમાં 1 ટેબલ સ્પૂન ઝીણું કાપેલું લીલું લસણ એડ કરી દઈશ. તમારી પાસે ન હોય તો તમારે નહીં એડ કરવાનું. અને 2 ટેબલ સ્પૂન હું ખમણેલી કોબી એડ કરી દઈશ. તમારે એકદમ ઝીણી કાપવી હોય તો ઝીણી બી કાપીને એડ કરી શકો છો. મિક્સ કરી 1 મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ પર જ થવા દેશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે મીઠું એડ કરી દેશું સ્વાદ પ્રમાણે. તો મેં અત્યારે 1 ટીસ્પૂન એડ કર્યું છે, લાસ્ટમાં જરૂર પડે તો આપણે એડ કરશું. અને વધારે 1 મિનિટ માટે આપણે વેજીટેબલને હાઈ ફ્લેમ પર સોટે કરી લેશું, સાતળી લેશું. અને જેવું સતળાઈ જાય એટલે આપણે એમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી દેશું. તો આમાં આપણે વેજીટેબલ સ્ટોક એડ કરવાની જરૂર નથી, કારણ કે જે ઝીણું ઝીણું વેજીટેબલ છે એ કાપ્યું છે, પાણીમાં એનો ટેસ્ટ આવી જશે એટલે આમાં તમારે કાંઈ એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નહીં પડે. અને આપણે સૂપને એકદમ ઉકળવા દેવાનું છે. આપણે હવે બધા સોસ એડ કરી દેશું. તો 2 ટીસ્પૂન આપણે સોયા સોસ એડ કરી દેશું અને 1 ટીસ્પૂન આપણે ટમેટો સોસ, તમારે વધારે એડ કરવો હોય તો હજી 1 ટીસ્પૂન એડ કરવાનું. અને 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, તો એ બી તમારે ટેસ્ટ પ્રમાણે વધારે સ્પાઇસી બનાવવું હોય તો એડ કરવાનું. અને લાસ્ટમાં 1/4 ટીસ્પૂન વિનેગર, ઓપ્શનલ છે. આપણે ટમેટો કેચઅપ એડ કર્યો છે એટલે થોડી ખટાશ આવશે, જો તમારે એડ કરવું હોય તો એડ કરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. સારી રીતે મિક્સ કરી સૂપને આપણે 10 થી 12 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો આપણે મીડિયમ આંચ પર એને થવા દેશું. તો સૂપને ઉકળતા હવે 10 મિનિટ થઈ ગઈ છે, સૂપ જાડું બી થઈ ગયું છે તમે જોઈ શકો છો. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન પાણીમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર લઈ એને સારી રીતે ઓગાળી અને આપણે એડ કરી દેશું. તો ઠંડા પાણીમાં સારી રીતે ઓગાળવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું અને કોર્નફ્લાવરને એડ કરી દેવાનું. અને હવે આપણે સૂપને 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકાળી લેશું. તો 3 મિનિટ થઈ જાય એટલે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની અને આપણે સૂપમાં 1/4 ટીસ્પૂન બ્લેક પેપર પાવડર, મરીનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે લાસ્ટમાં ચેક કરીને એડ કરવાનું. અને છેલ્લે આપણે લીલું લસણ, લીલી ડુંગળી અને થોડા લીલા ધાણા એડ કરવાના, મિક્સ કરી દેવાનું. અને સૂપ એકદમ જાડું થઈ ગયું છે. તો આવું જાડું સૂપ આપણે જોવે. અને આ તમે 2 બાઉલ, મોટા 2 બાઉલ જેટલું સૂપ બન્યું છે. તો તમે 2 સર્વિંગ આરામથી બનાવી શકો છો. તમારે વધારે બનાવવું હોય તો એ રીતે તમારે મેઝરમેન્ટ લેવાનું. તો તમે આ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ
મંચાવ સૂપની, વેજીટેબલ મંચાવ સૂપની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.